साबरकांठा જિલ્લાના પ્રાંતિસ તાલુકાના ગેડ ખાતે ગઈ રાત્રે મટકી ફોડ કાર્યક્રમને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઘરમાં ગરમી સર્જાઈ હતી અને મામલો થારે પડ્યો હતો। પરંતુ સવારે ફરી બે જૂથ આમને સામે આવતા સામ સામે પથ્થરમારો તો પોલીસ દ્વારા ટોરાને વિખેરવા ટિયર ગેસ છોડ્યો। પ્રાંતિજના ગેડ ખાતે જન્માષ્ટમીની રાત્રિના રોજ મટકી ફોડ કાર્યક્રમને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો શાંત પડ્યો હતો ત્યારે સવારે ફરી બંને જૂથો આમને સામે આવ્યા હતા અને જોરદાર સામસામે પથ્થરમારો થયો હતો, જ્યાં બંને જૂથોના અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તો ગામ આવેલ જાહેર રસ્તા તથા મંદિર અને મકાનના છાપરાઓ ઉપર આમને સામે પથ્થરમારાનો વરસાદ થયો હતો, તો અનેક મકાનોના પતરાઓ બાખોલા પડી ગયા હતા અને ગામમાં નાસભાગ મચી જવા પામી હતી। તો પ્રાંતિજ પોલીસને આ અંગેની જાણ થતાં પ્રાંતિજ પીઆઈ એચએસ ત્રિવેદી પણ તેમની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા, પણ તે દરમિયાન પણ બંને જૂથો સામસામે પથ્થરમારો ચાલુ રહ્યો હતો। તો પોલીસ દ્વારા ટોરાને વિખૂટું પાડવા ટિયર ગેસ છોડ્યા હતા અને કાબૂમાં ના આવતા હિંમતનગર તલોદ અને પ્રાંતિજ પોલીસને તાબડતોડ બોલાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ પોલીસ આવતા આખરે મામલો થોડોક શાંત પડ્યો હતો। તો જ્યારે પથ્થરમારામાં ઈજાઓ પહોંચેલ બંને પક્ષના જૂથોના લોકોને હિંમતનગર અને પ્રાંતિજ 108 દ્વારા પ્રાંતિજ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો જિલ્લા વડા એસપી નીરજકુમાર બડગુજર તથા જિલ્લા ડીવાયએસપી સૂર્યવંશી પણ તાત્કાલિક તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યારે બીજી બાજુ કેટલાક તત્વોને પોલીસ દ્વારા અટકાયત હાથ ધરવામાં આવી હતી। તો હાલ તો આખું એ ગામ હાલ તો પોલીસ સાવણીમાં ફેરવાઈ ગયું છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।